ફાર્મ હાઉસ ખાતે બીજેપી દ્વારા કારોબારીની એક બેઠક આયોજિત કરવામાં આવેલી હતી. આગામી 2019 લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉમંગ ભરવાના હેતુ સાથે રણનીતિ ઘડવાની વાત પ્રસ્તુત કરવામાં આવેલી હતી. ધારીના અતિથિ ફાર્મ હાઉસમાં આજે અમરેલી જિલ્લા ભાજપની કારોબારીની એક બેઠક આયોજિત કરવામાં આવી, જેમાં અમરેલી જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ નારણભાઈ કાછડિયા, વીવી વગાસિયા, પ્રભારી મંત્રી જયંતિભાઈ કવાડિયા તેમજ બાવકુભાઈ ઉંધાડ સહિતના નેતાઓ હાજર રહેલા હતા. અમરેલીના ધારી ખાતે ભાજપની કારોબારીની બેઠક આયોજિત કરવામાં આવી, જેમાં બૂથના કાર્યકર્તાઓને બૂથ સુધી કામગીરી કરવાની ચર્ચા થયેલી હતી. 2019 લોકસભાની ચૂંટણી આવવાની છે, તેમાં ભારતીય જનતા પાર્ટી 26 સીટો જીતવા માટેનું લક્ષ્યાંક સાથે રણનીતિ અને આયોજન જિલ્લા કારોબારીમાં અને જિલ્લા પ્રદેશ કારોબારીમાં નક્કી કરેલી છે. તે માટેનું માર્ગદર્શન આજની બેઠકમાં આપવામાં આવેલું હતું. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકસભાની ચૂંટણીમાં અસર કરશે તેવું પૂછતા જયંતિભાઈ કવાડિયાએ જણાવેલું હતું કે લોકો બધું સમજે છે. ગુજરાતની અંદર ગત ચૂંટણીમાં કોંગ્રેસે તેના ચૂંટણી એજન્ડાની અંદર દેવું માફ કરવાનો એજન્ડા આપેલો હોવા છતાં ગુજરાતમાં ના ભારતીય જનતા પાર્ટીમાં ગરીબ લોકોને રક્ષણ મળે છે, વિકાસની દિશા મળી છે, વેટ ઘટાડવાની બાબતે જણાવતા સમગ્ર દેશની અંદર દાખલ કરવામાં અનેક આયોજનો સરકારે કરી રાખેલા છે અને પ્રયત્નશીલ હોવાની વાત રજૂ કરેલી હતી. ભારતીય જનતા પાર્ટીએ જીએસટી દાખલ કરીને એક સમાન રાજ્યને નહીં પરંતુ દેશને દિશા આપવાનું કાર્ય કરેલું છે તેવું જયંતિભાઈએ જણાવેલું હતું. મિત્રો, જે રીતે આપ જાણો છો કે લોકો બધું સમજે છે, ગુજરાતની અંદર કિસાન હોય કે ગુજરાતની અંદર આમ જનતા હોય, તમે બધા લોકો જાણો છો. ગઈ ચૂંટણીની અંદર 17ની અંદર કોંગ્રેસે એના એજન્ડાની અંદર દેવું માફ કરવાનો એજન્ડા આપ્યો હતો, છતાં ગુજરાતની 6 કરોડની જનતા એક એના મનને વિચારી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે ગરીબમાં ગરીબ માનવી લોકોની જે રક્ષણ મળે છે, જે એને વિકાસની દિશા મળે છે, એ જ લક્ષ્યમાં રાખીને આવતા દિવસોમાં આમ પ્રજા ચાલવાની છે. તમે બધા જાણો છો કે સમગ્ર આ દેશની અંદર વેટ દાખલ કરવા માટે અનેક અગાઉની સરકારે પ્રયત્ન કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીની મોટી સિદ્ધિ છે કે જીએસટી દાખલ કરી અને એક સમાન રાજ્યને નહીં પણ દેશને દિશા આપવાનું કાર્ય કર્યું છે. 100% સારામાં સારું કાર્ય કર્યું છે, પણ એની અંદર ક્યાંય ને ક્યાંય સતી રહેતી હોય તો દર વખતે જે 2 મહિને 3 મહિને દેશની વેટ કમિટીની જે મિટિંગો બોલાવવામાં આવે એમાં આ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે એને ધ્યાનમાં આવે છે, તમામ સુધારાઓ કરતા જાય છે, એના પણ આપ સાક્ષી છો. અમરેલી જિલ્લામાં એનો વિભાગ અને આપ જે પૂછી રહ્યા છો એ હજી મારે એના વિભાગ સાથે ચર્ચા કરવાની છે અને આ કારણ કેમ બન્યું છે એમાં હજી મારે પણ જાણવાનું બાકી છે. નારી વુમન્સ